नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आप पाठ 12 सौजन्यशील प्रभास शंकर नो अभ्यास करें। आ पाठनो साहित्य प्रकार है चरित्रलेख। चरित्रलेख एटले के कोई जीवन चरित्रनी बात करेली है। अँ आप समक्ष पण प्रभास शंकरना जीवन की बात करेली है कि प्रभास शंकरे पोते पोताना सामान्य शिक्षक पदे थी भावनगर राज्यना दीवान पद सुधी केवी रीते पहुँचे छे अने एना जे गुण छे एनी जे साहसिकता छे ए आपणी समक्ष अहीं लेखके रजू करी छे। सौजन्यशील प्रभास शंकरना लेखक छे मुकुंदराय पारासर्य। मुकुंदराय पारासर्यनो जन्म 1914 मोरबी मुकामे थयो हतो अने तेमनुं अवसान 1985 थयो हतो। मुकुंदराय पारासर्यना जीवनमां एमनो चरित्रने जोईए तो एमणे उच्च शिक्षण अनुक्रमे राजकोट तेमज भावनगरमां लीधुं। શું કે છે, તેમણે માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ બંને જ ક્યાં લીધું હતું? રાજકોટ અને ભાવનગર। તેમની કૃતિઓની રચના છે અર્યન, સંસ્કૃતિ, ભદ્રા, કાવ્ય સંગ્રહ, ફૂલ ફાગણના, ગીત સંગ્રહ, દીપમાલા, મુક્ત સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે। આપણા કવિ મુકુંદરાય પારાસર્યએ અહીં આપણા સમક્ષ પણ એક જીવનચરિત્ર, એક ચરિત્રલેખ આપેલો છે અને એ છે પ્રભા શંકર। હવે અહીં આપણે આગળ ટૂંકો સાર જોઈએ કે પ્રભા શંકર વિશે કવિએ શું લખેલ છે। તો કે સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભા શંકર પટડીની વિકાસ ગાથાનો ગર્વો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે। શું કહે છે કે સામાન્ય પદ એક શિક્ષકના પદ ઉપર હતા અને શિક્ષકના પદ પરથી એ દિવાન પદ સુધી કઈ રીતે પહોંચે છે આ પ્રભા શંકર પટણી, એમની વિકાસ ગાથા એટલે કે એમના જીવનની જે ગાથા છે એ આપણી સમક્ષ લેખકે સારી રીતે રજૂ કરી છે। હવે એ પોતે કઈ રીતે ત્યાં પહોંચે છે તો કે એનામાં શું છે? તો કે સ્નેહ સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દૃઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિર્ભિમાપણું, પરહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભા શંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા અને એના આવા ગુણોના કારણે જ પોતે પોતાના જીવનમાં સારો એવો વિકાસ કરી શક્યા હતા। એક એ શીલવંત સાધુ જેવા એક શીલવંત પુરુષ હતા। સત્તા સંપત્તિ પદ કીર્તિની ઠોકર મારી સત્ય સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ જગાડે છે। શું કહે છે? અભિપ્સા એટલે કે આપણી અંદર જિજ્ઞાસા એમ, આ માણસ જે છે એનું આખું ચરિત્ર વાંચવાની આપણને અંદરથી એક જિજ્ઞાસા, એક આશા જગાડે એવો આ એક ચરિત્ર લેખ છે। ચાલો આપણે આગળ જોઈએ પ્રભા શંકર પટણીના જીવનચરિત્ર વિશે। તો વાત કરે છે લેખક આ વિરલ પુરુષ વિશે, એમના વ્યક્તિત્વને જોઈએ આપણે સાદી અને સરળ ભાષામાં, વાચકોને પણ મજા આવે એ રીતે લેખકે અહીં સરસ એવો પરિચય કરાવ્યો છે। સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને સ્વભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવતા
સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશનમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની 1500 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. આ પહેલાં પેરેગ્રાફમાં આપણે શું કરે છે એનો પરિચય કરાયો કે કેટલો સમય, તો કે 1862થી 1938 સુધીની એની જે સમયગાળો છે, 1500 વર્ષ છે એમની જે કારકિર્દીના એટલે કે રાજ્ય વહીવટનો કાળ, એ સમયની અંદર એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યોની અહીંયા વાત કરે છે. તો કે શાના દ્વારા એ કરી શક્યા છે, શાના દ્વારા એ આકર્ષક થયા છે, તો કે બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિના કારણે. બુદ્ધિ પ્રતિભા એટલે કે એમની બુદ્ધિ છે ખૂબ આકર્ષિત છે, દરેક વસ્તુને તરત જ કેચઅપ કરી અને સરળતાથી સમજી શકે, અને એમની કાર્ય કરવાની, કામ કરવાની શક્તિ પણ ખૂબ આકર્ષક હતી. ક્યાં જન્મ થયો હતો? તો કે મોરબીમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ એટલે કે 10 ધોરણ સુધીનો અભ્યાસ કરી શિક્ષક પદનો પ્રારંભ કરે છે, અને પછી એ ભાવનગરના રાજ્યના દિવાન પદ સુધી પહોંચે છે. કઈ રીતે પહોંચે છે? તો કે એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટ કરતા પહેલાં હતા એ, અને વહીવટનું પદ પણ એ સારી રીતે શોભાવે છે. ત્યાર પછી હિન્દના દેશી રાજ્યોના માનવતા સલાહકાર બની ગયા, એટલે કે હિન્દ દેશના જે કંઈ પણ કાર્ય માટે સલાહ સૂચન કરતા એમાં પણ એમનું ખૂબ માન હતું. બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી, બ્રિટિશ સલ્તનત એટલે કે બ્રિટિશ જે રાજ્ય હતું એના પણ એ ખૂબ સારી રીતે વિશ્વાસ મેળવી શકે છે. ઇન્ડિયા કાઉન્સિલ તથા શું કહે છે, ઇન્ડિયા કાઉન્સિલ એટલે ભારતીય સલાહકાર સમિતિમાં પણ જોડાય છે, અને ત્યાર પછી લીગ ઓફ નેશનમાં સ્થાન ભોગવનાર એટલે કે રાષ્ટ્રસંઘમાં પણ એ પોતાનું સ્થાન મેળવે છે. અને આ રીતે દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના પણ એક સારા એવા મિત્ર બની ગયા હતા, અને એને પણ સલાહ સૂચન સમયે જ્યારે જરૂર પડતી ત્યારે એની સાથે પણ એ રીતે એ વાત કરતા, અને આ રીતે આવા એના કાર્યના કારણે એ ખૂબ આકર્ષક હતા. પ્રભાશંકર પટણીનું પૂરું નામ છે પ્રભાશંકર દલપતરામ પટણી. હવે આગળ આપણે જોઈએ કે તેમની આશ્ચર્યકારક અને સિદ્ધિઓ નોંધી શકાય પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિસ્પૃહતા, નિર્ભિમાન તથા પરહિત પરાયણતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંની થોડીક અહીં તારવી છે. હવે લેખક શું કહે છે, તેમની આશ્ચર્યકારક અને સિદ્ધિઓ નોંધી શકાય એટલે કે એમની જે સિદ્ધિઓ છે એ કેવી છે, આશ્ચર્યકારક છે, એને આપણે અહીં નોંધી શકીએ, પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિસ્પૃહતા, નિર્ભિમાની એટલે કોઈ પ્રકારનો એનામાં અભિમાન નહીં, બીજાને મદદ કરવાની એવા એમના લક્ષણો હતા, અને એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. શું કહે છે, પરહિત સાધક એટલે કે બીજાના હિત માટે જોડાય એ રીતના એનું કામ હતું. એ કામ કરતા હોય તો બી, અને એના નવરાશના દિવસો હોય તો બી, અને એમાંના થોડાક એમની જે વાતો છે એમને થોડીક અહીં એમના જે કામો છે આપણી સમક્ષ લેખકે દર્શાવ્યા છે. આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.